પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ની મેચ 31 માર્ચ થી શરૂ થવા જઈ રહી છે. આ વખતે અમદાવાદમાં આઈપીએલ ની 7 મેચ રમાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 7 મેચ રમાશે. ત્યારે મેચ દરમિયાન સ્ટેડિયમ વાળા રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય એટલા માટે અમદાવાદની પોલીસ ખાસ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 7 મેચ રમાશે. ત્યારે મેચ દરમિયાન સ્ટેડિયમ વાળા રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય એટલા માટે અમદાવાદની પોલીસ ખાસ એલર્ટ થઈ ગઈ છે. 31 માર્ચના રોજ મેચના દિવસે જનપથ ટીથી મોટેરા સુધીનો રસ્તો બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી બંધ રહેશે. ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય એટલા માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ છે, જેમાં જનપથ ટીથી વિસ્તારથી ઓએનજીસી સર્કલથી તપોવન સર્કલ અવર જવર કરી શકાશે. મેચ જોવા માટે આવનાર ક્રિકેટ ફેન્સને પાર્કિંગની અવગણતા ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને ટ્રાન્સપોર્ટેશનની સૌથી સારામાં સારી વ્યવસ્થા બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રો દ્વારા કરવામાં આવી છે. મેટ્રો તો ગેટ નંબર 1 આગળ જ એનું સ્ટેન્ડ છે અને અમદાવાદના વિવિધ સ્ટેશનો ઉપરથી મેટ્રોની રાત્રે 2:30 વાગ્યા સુધી 8 થી 10 મિનિટે 1 મેટ્રો એવી ફ્રિકવન્સી એ લોકો ચાલુ કરાવી છે એ દિવસ માટે. અને અમારા ટ્રાફિકના જે પ્રતિબંધિત રૂટની વાત કરીએ તો જનપથ ટીથી મોટેરા ટીનો રૂટ અમે એ દિવસે એટલે કે 31 તારીખે 14:00 એટલે બપોરે 2 વાગ્યાથી અમે બંધ કરી દેવાના છીએ. અને એ રૂટ મોટેરા ટી સુધીનો જો બંધ કરશું તો એનો વૈકલ્પિક રૂટ છે જનપથ ટીથી વિસટ ટીથી ઓએનજીસી સર્કલ અને તપોવન સર્કલ તરફ જઈ શકશે. આથી 20 જેટલા પે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. મેચ દરમિયાન 3000 જેટલા પોલીસનો બંદોબસ્ત તૈનાત રહેશે. પોલીસ દ્વારા ખાસ અપીલ કરાઈ છે કે પ્રતિબંધિત રૂટમાં પાર્કિંગ કરવામાં ના આવે. 31 માર્ચ શુક્રવારના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ત્યારબાદ હું પાર્કિંગ વ્યવસ્થાની વાત કરું તો જે 4-વ્હીલર અને 2-વ્હીલર લઈને આવનારા લોકો છે એમના માટે અહીંયા અમે 20 જેટલા પાર્કિંગ પ્લોટ જે ગુજરાત ટાઇટન્સ દ્વારા શોમાય પાર્કિંગને હાયર કરવામાં આવ્યું છે તો શોમાય પાર્કિંગ દ્વારા જે 20 જેટલા પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે એ પાર્કિંગ પ્લોટોમાં 4 પાર્કિંગ પ્લોટ 2-વ્હીલરના છે અને બાકીના 15-1 પાર્કિંગ પ્લોટ છે 4-વ્હીલરના છે અને 1 વીઆઈપી પાર્કિંગ પ્લોટ છે જે સ્ટેડિયમની અંદર છે. તો વીઆઈપી જે પાર્કિંગ પ્લોટ છે સ્ટેડિયમની અંદર જવા માટે એ લોકોને વ્હીકલ એમનું 4-વ્હીલર ગેટ નંબર 3 થી એમને અંદર લઈ જવાનું રહેશે. જ્યારે બાકીના 15 પાર્કિંગ પ્લોટ છે 4-વ્હીલર માટેના અને 3 2-વ્હીલર માટેના એના માટે શો માય પાર્કિંગ જે ગુજરાત ટાઇટન્સે અને જીસીએ જે હાયર કરેલા છે એમાં ગૂગલ ઉપર કે પેટીએમ દ્વારા જે ટિકિટ બુક કરાવો છો એમાં પણ તમે જઈ અને શો માય પાર્કિંગમાં જઈ અને તમારો પાર્કિંગ સ્લોટ બુક કરાવી શકશો. હા, શટલ સુવિધા જે આ વખતે એક નવી બાબત લાવ્યા છે શો માય પાર્કિંગવાળા અને પ્રેક્ષકોને પરેશાની ન થાય, ખૂબ ચાલવું ન પડે એના માટેની એક વ્યવસ્થા છે. એના માટે એવું છે કે તપોવન સર્કલથી વિસત સર્કલ સુધીના જે પાર્કિંગ પ્લોટ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખૂબ દૂર છે તો એવા જે પાર્કિંગ પ્લોટ છે એના 3 ઝોન પાડવામાં આવ્યા છે અને એ ઝોન પ્રમાણે યલો ઝોન, બ્લુ ઝોન અને ઓરેન્જ ઝોન. એ યલો ઝોનના જે પાર્કિંગ પ્લોટ છે એના શટલની ઉપર એમના યલો કલર કોડવાળી સ્ટીકર લાગેલા હશે, બ્લુ ઝોનના શટલ ઉપર બ્લુ સ્ટીકર લાગેલા હશે અને ઓરેન્જ ઉપર ઓરેન્જ સ્ટીકર લાગેલા હશે. હવે જે યલો અને બ્લુ ઝોન છે એના પાર્કિંગ પ્લોટ મોટા ભાગે તપોવન સર્કલથી ઓએનજીસી સર્કલની વચ્ચે છે તો ત્યાંથી આવતા શટલ સર્વિસ ઓએનજીસી સર્કલથી ડાબી બાજુ વળી કેના બંગલો થઈ અને આશ્રમ ચોકડી જે પડે છે ત્યાં આગળ ડ્રોપ પોઈન્ટ છે અને ત્યાં ઉતારી અને એ જ શટલ પછી 4D મોલ થઈ અને પાછા રાઉન્ડમાં બીજી વખત લેવા જશે. અમદાવાદમાં લીગની 7 મેચ રમાશે. જે દિવસોએ મેચ રાત્રે 7:30 શરૂ થશે એ દિવસોએ દર્શકોએ ઘરે પરત જવા સુવિધા મળે તે માટે મેટ્રો ટ્રેન સેવા રાત્રે 1:30 વાગ્યા સુધી શરૂ રહેશે. પ્રથમ મેચ માટે લોકોના સ્ટેડિયમમાં પ્રવેશ માટે બપોરે 3 કલાકે ગેટ ખુલ્લો મુકાશે. તારીખ 31મીએ આઈપીએલની ઇનોગ્રેશન પણ અહીંયા છે અને મેચ પણ અહીંયા છે. એના અનુસંધાને અમે અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરથી બહારથી આવતા પ્રેક્ષકો માટે જે ટ્રાફિકની વ્યવસ્થા કરી છે એ મુજબ અમે ટ્રાન્સપોર્ટેશનનું જો સૌથી પહેલું કહું
તો ટ્રાન્સપોર્ટેશનમાં બીઆરટીએસના રૂટમાં એ લોકોએ મોટેરા સ્ટેડિયમ સુધીના બીઆરટીએસ રૂટમાં લગભગ 29 જેટલી બસો એ દિવસે સાંજના એ લોકોએ વધારી છે. મેટ્રોની વાત કરું તો મેટ્રોમાં રાત્રે 2:30 વાગ્યા સુધી દર 8-10 મિનિટે મેટ્રો આવવાની છે અને એ જ પ્રમાણે એએમટીએસની બસના રૂટો પણ એ લોકોએ વધાર્યા છે.